नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? हवे धोरण 2 मां आपणे ગુજરાતી વિષયમાં પાઠ 6 પર્વતનો મુરબ્બો એમાં આપણે આજે પાઠ 2 વિષે ભણીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ચોપડી કાઢીશું ગુજરાતી પર્યાવરણની। છો તૈયાર તમે? કાઢી બતાય ચોપડી। હવે આપણે ચોપડીમાં પાન નંબર 74 અને 75 આપણે આજે 75 પાના નંબર પર અમૃત કાકાનો પર્વ તે વિશે વાર્તા વિશે આપણે હું તમને કહી। ચલો ચલો ચોપડી કાઢી બજાય। ચલો આપણે આજે વાર્તા કહી તમને। હું ચોપડીમાંથી બોલી એ રીતે તમારે બોલવાનું, તમારે મમ્મી પપ્પાની જોડે બેસીને વાર્તા વાંચવાની છે। વાંચો ને બધા। ચલો હું વાંચું। આપણું વાર્તાનું નામ છે અમૃત કાકાનો પર્વ। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। અહીંયા અટકતી ન હારું, અટકતી પૂર્ણ વિરામ આવે એટલે આપણે અટકતી અટકી જવાનું। આપણો જોડાક્ષર વાળો શબ્દ આપણે જોઈએ છે પિંક કલર, ગુલાબી રંગનો આપણો અલગ પડતો શબ્દ આવ્યો ને। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામતી હતી, આવો પિંક શબ્દ આવ્યો ને ગુલાબી કલરનો, એ જોડાક્ષર વાળો શબ્દ કહેવાય આપણો। આર્યન મોબાઈલમાં બજારનો વિડિયો ઉતારતો હતો, એવી જ રીતે આવ્યો આર્યન, જોડાક્ષર વાળો શબ્દ આવ્યો। આર્યન મોબાઈલમાં બજારનો વિડિયો ઉતારતો હતો। સકરાભાઈ શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। પછી તમે વિચારશો કે આ શું છે અને શું કહેવાય? અવતરણ ચિહ્ન કહેવાય। બટાકા, રીંગણ, કોબી, ફુલેવાર, કોળું, દૂધી, પછી આપણું અવતરણ ચિહ્ન પૂરું થયું। બટાકા, રીંગણ, કોબી, ફુલેવાર, કોળું, દૂધી। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। આ લીટીમાં આપણે પ્રકાશભાઈ અને દર્શનાબેન અને તૃપ્તિ ત્રણ જોડાક્ષર વાળા શબ્દો આવ્યા। ચલો બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા। મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા। આ લાઈનમાં મૃગેશભાઈ અને બ્રશ જોડાક્ષર વાળા શબ્દો। હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા। હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા। આ લીટીમાં હર્ષદભાઈ અને ટ્રીન્ટ્રી આ ત્રણ જોડાક્ષર વાળા શબ્દો। પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનભાઈ ના હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું। પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધન આ જોડાક્ષર વાળા શબ્દો। શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય। ત્યાં અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। જોવો આ રીતે આ છે ચિત્રમાં છે ને અમૃત કાકાનો બળદનું નામ છે, બળદ છે એમનો અમૃત કાકાનો। આ ચિત્ર જોવાનું ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું હતું પર્વત જેવું એનું નામ તેવું એનું કામ। કાકાના હાથમાંથી દોરડું છોડી એ દોડ્યો અને બજારમાં એ જાય એ જાય। ચંદ્રકાંત ચાવડાની દુકાને તો ટોળું જ હોય। ત્યાં અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો હતો, તેનું ડુંગર જેવું મોટું
ભાઈ કાકાએ એનું નામ પાડ્યું હતું પર્વત. ચાલો અહીંયા ચિત્રમાં મોટું એનું શરીર જેવું એનું નામ તેવું તેનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ ત્યાં દોડ્યો અને બજારમાં ઘૂસ્યો એ જાય જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે 74 પાન નંબર પર આ ચિત્રમાં તમારે મનપસંદ રંગ પૂરવાના રહેશે. 74 પાન નંબર પર અને આ વાર્તા તમારે વાંચવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડી ખાલી જગ્યાએ જે જોઈશું. સૌ પ્રથમ તમારે CWE નોટ કાઢવાની રહેશે. એમાં આપણે હેડિંગ મારવાનું પાર્ટ 6 પર્વતનો મુરબ્બો અને આપણું ટાઇટલ છે ખાલી જગ્યા પૂરો. લખ્યું બધાએ? હવે આપણે જ્યારે વિડીયો અને PDF ફાઇલ આવે ત્યારે તમારે આ ખાનામાં તારીખ લખવાની રહેશે. બધા લખવાનું નોટ કાઢી દેને. ચલો છો તૈયાર? હું ખાલી જગ્યા બોલું એ રીતે તમારે ખાલી જગ્યા લખવાની રહેશે. ચલો લખું. એક નંબર, બરણીઓ ખાલી જગ્યા ઉંદર ખાવા ગયા હતા. આપણે અગાઉની કવિતામાં આપણે બરણીનો મુરબ્બો ખાવાની કવિતા વિશે આપણે ભણ્યા હતા ને, એના વિશેની ખાલી જગ્યા છે. બરણીનો ખાલી જગ્યા ખાવા ઉંદર ગયા હતા, તો આપણે ખાલી જગ્યામાં લખવાનું મુરબ્બો. ફરી એક વાર જોઈશું, બરણીનો ખાલી જગ્યા ખાવા ઉંદર ગયા હતા, તો શું લખવાનું ખાલી જગ્યામાં? મુરબ્બો. ચલો હવે બે નંબર, ઉંદર બરણીમાં ખાલી જગ્યા માટે પડે. ઉંદર બરણીમાં ખાલી જગ્યા માટે પડ્યા. આપણે શોપિંગમાં જોયું હતું અગાઉના વિડીયોમાં કવિતામાં કે બરણીમાં ઉંદરો ઊંધે માથે પડે છે, તો આપણે ખાલી જગ્યામાં લખીશું ઊંધે. ઉંદર બરણીમાં ઊંધે માથે પડ્યા. લખ્યું. હવે ત્રણ નંબર લખીશું, શેઠે ખાલી જગ્યા જાળી ખેતી કાઢ્યા. જ્યારે ઉંદરો બરણીમાં મુરબ્બો ખાવા ગયા હતા ત્યારે શેઠે પૂંછડી જાળી તેમને બહાર કાઢી નાખ્યા. આપણે ખાલી જગ્યામાં લખવાનું પૂંછડી. શેઠે પૂંછડી જાળી ખેતી કાઢ્યા. ફરી એક વાર જોઈ લઈશું, શેઠે પૂંછડી જાળી ખેતી કાઢ્યા. ચલો હવે ચાર નંબર લખીશું, પૃથ્વી કુળના ખાલી જગ્યામાં ભીડ જામી હતી. આપણે વાર્તામાં મેં કીધું હતું તમને કે પૃથ્વી કુળના બજારમાં ભીડ જામી હતી. આપણે ખાલી જગ્યામાં લખીશું બજાર. પૃથ્વી કુળના ખાલી જગ્યામાં ભીડ જામી હતી, તો આપણે લખીશું બજાર. ફરી એક વાર જોઈશું, પૃથ્વી કુળના બજારમાં ભીડ જામી. ચલો હવે પાંચ નંબર, મોબાઈલમાં ખાલી જગ્યા ઉતારતા હતા. મોબાઈલમાં આપણે વાર્તામાં જોયું આર્યન બજારનો વિડીયો મોબાઈલમાં ઉતારતો હતો. આપણે ખાલી જગ્યામાં લખીશું વિડીયો. મોબાઈલમાં વિડીયો ઉતારતા હતા. મોબાઈલમાં ખાલી જગ્યા ઉતારતા હતા, તો આપણે વિડીયો જ લખીશું. બરાબર, મોબાઈલમાં વિડીયો ઉતારતા. ચલો હવે છ નંબર, આપણો ખાલી જગ્યા કાકાનો ગળો બજારમાં ઘૂસ્યો. આપણે વાર્તામાં અમૃત કાકાનો પર્વત, વાર્તામાં આપણે અમૃત કાકાનો ગળો બજારમાં ઘૂસ્યો હતો. ખાલી જગ્યામાં લખીશું અમૃત કાકાનો.